સમગ્ર વિશ્વના પારસીઓએ રવિવારે વહેલી સવારે આતશ બહેરામમાં જઈ પ્રાર્થના કરી મન વચન અને કર્મથી પ્રાયશ્ચિત કર્યું હતું. વર્ષના અંતિમ દિવસે પતેતી તરીકે ઉજવી સાંજે બીજા દિવસથી શરૂ થતા નવા વર્ષના સ્વાગત પાર્ટી મનાવી હતી. સ્વજનો અને મિત્રોએ નવરોજ પણ મુબારક કરી હતી. બાગે પારસા આદરયાન ટ્રસ્ટના જીમી ખરાદીએ આ અંગે જણાવ્યું હતું કે રવિવારે સમગ્ર પારસી સમાજે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. આ નિમિત્તે સવારે 4:30 કલાકે પિતૃઓની પૂજા કરી વિદાય કરી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે આતશ બહેરામમાં જઈ પવિત્ર અગ્નિમાં ચંદન અર્પણ કરી નવા વર્ષના સંકલ્પો લીધા હતા. જ્યારે ઘરે પારસીઓએ સાથિયા પૂર્યા હતા અને તોરણો બાંધી એકબીજાને મીઠાઈની આપ લે કરી હતી. પારસીઓએ પોતાનો પ્રિય ખોરાક ધાનદાર બનાવી નવરોજ મુબારકનો મંગલ પ્રારંભ કર્યો હતો. શનિવારે પારસીઓની ગાથા છેલ્લા દિવસની પૂર્ણાહુતિ થઈ હતી. આ દિવસે મોડી રાત્રિથી રવિવારની વહેલી સવાર સુધી આતશ બહેરામમાં પ્રાર્થનાઓ કરી સમગ્ર વર્ષ દરમિયાન કરેલા ખોટા કાર્યની ક્ષમા માંગી હતી. મારો આજે નવો વર્ષ હોવાથી અમે દરેક જણ નવા વર્ષના દિવસે ફાયર ટેમ્પલમાં આવીને અમારા અશોક જટલું સાહેબને યાદ કરીએ છીએ અને એને પાસે દુઆ માંગીએ છીએ. આજે અમારો પારસી નવો વર્ષ શરૂ થાય છે આજના દિવસથી અને સૌ પારસી જથ્થોથી ભાઈ બહેનો આતશ બહેરામમાં આતશ પાતશાને પગે પડવાને માટે હમબંદગી કરે છે, પગે પડવાને માટે આવે છે, પ્રાર્થના કરે છે અને સૌને માટેનું ભલું ઈચ્છે છે. પહેલો દેશને માટે અમે ઈચ્છીએ છીએ, પછી સૌને માટે પ્રાર્થના કરીએ છીએ.